દેશના ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દ્વારકા આવી રહ્યા છે તેઓ જામનગર એરપોર્ટથી દ્વારકા રવાના થશે ગૃહમંત્રીના જામનગર આગમનને પગલે પોલીસ તંત્ર ખડે પગે છે જામનગરમાં એસપી પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક સુપરવિઝન કરી રહ્યા છે જો ગૃહમંત્રીની યાત્રા દરમિયાન કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો તેને પહોંચી વળવા પૂર્વ તૈયારી રૂપે એરપોર્ટથી જીજી હોસ્પિટલ સુધી કોન્વેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું સલાયા બંદરેથી ચારસો ટન વજન વહન કરવાની ક્ષમતાવાળું વહાણ ગોશે જિલ્લાની પોરબંદર જવા સલાયાથી રવાના થયું હતું પરંતુ કોઈ કારણસર આ વહાણે મધદરિયે જળ સમાધિ લીધી હતી કોસ્ટગાર્ડ દ્વારા છ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે ડૂબી ગયેલું વહાણ ગની સુલેમાન સંઘાર નામના શખ્સનું હોવાની માહિતી છે જામનગરમાં લંપી વાયરસના પ્રકોપથી સંખ્યાબંધ ગાયોના મૃત્યુને પજ્યા છે ત્યારે તંત્ર પર ધીમી ગતિએ ગાયોના વેક્સિનેશન કરવાનો આરોપ વિપક્ષે લગાવ્યો છે આ મુદ્દે તંત્રને ઢંઢોળવા વિપક્ષી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દરરોજ ધરણા કરી રહ્યા છે આજે તેમની આગેવાનીમાં મૃત્યુ પામેલી ગાયોની શોકસભા તથા શ્રદ્ધાંજલિ યાત્રા યોજાઈ હતી જે અંતર્ગત રચનાબેન સહિત ગૌસેવકોએ ઉઘાડા પગે ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા તથા રાઘવજી પટેલના કાર્યાલય સુધી મૃતક ગાયોની તસવીર સાથે પદયાત્રા યોજી હતી ધારાસભ્યોના કાર્યાલયે આવેદન પણ આપવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં રોજગાર કેમ્પેઇન હેઠળ ક્યાં છે રોજગાર નામે વિરોધ પ્રદર્શનોની શ્રૃંખલા શરૂ કરવામાં આવી છે જામનગર જામનગરમાં પણ ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા તથા જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર તૌસિફ ખાન પઠાણ સહિત કોંગ્રેસના આગેવાનો દ્વારા રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો તેમજ માનવ સાંકળ રચી રોજગાર કચેરીના અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું